તો રાજ્યમાં હીટ વેવને લઈને પોલીસને આદેશ કરવામાં આવ્યો. પેટ્રોલિંગ દરમિયાન છાશ, પાણી અને ઓઆરએસ રાખવા નિર્દેશ, તડકામાં ઊભા ન રહેવા અને છત્રીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સ્પોટ્સ કેમ્પનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. પોલીસે સંવેદનશીલતા દાખવી તકેદારી રાખવા સૂચના એડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં હીટ વેવને લઈને પેટ્રોલિંગ દરમિયાન છાશ, પાણી અને ઓઆરએસની વ્યવસ્થા રાખવા નિર્દેશ કરવામાં આવ્યા. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, પોલીસને કઈ પ્રકારે સ્વાસ્થ્યની તકલીફ ન થાય તે માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, શું વધુ વિગતો? રાજ્યના ડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા આ આદેશો આપવામાં આવ્યા છે. ખાસ હીટવેવ અને રેડ એલર્ટની સ્થિતિ છે ને, એમાં પોલીસે મોટે ભાગે ગરમીમાં અને ખુલ્લામાં કામગીરી કરવાની હોય છે. એટલા જ માટે ધ્યાનમાં રાખી કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન પાણી, છાશ અને ઓવરએસની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે શક્ય હોય ત્યાં સુધી રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન બપોરના સમય ટ્રાફિક અથવા તો અન્ય બંદોબસ્તની કામગીરીમાં પણ તડકામાં ન ઉભા રહેવું એ પ્રકારની આદેશ આપવામાં આવે છે. શક્ય હોય અથવા તો અત્યંત જરૂરી હોય તો ત્યાં ટોપીનો અથવા તો છત્રી વગેરેનો ઉપયોગ કરવો એ પ્રકારે સૂચના આપવામાં આવી છે. સ્પોર્ટ્સ કેપ પણ મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસ યુનિફોર્મની કેપ સિવાય અન્ય કેપની મંજૂરી આપવામાં, પરંતુ આ ગરમીને ધ્યાનમાં રાખી સ્પોર્ટ કેપ જે હોય છે એ પણ પહેરી શકાય છે. આ ઉપરાંત જેની સ્વાસ્થ્યની તકલીફ છે એવા કર્મચારીઓ માટે પણ સંવેદનશીલતા રાખી અને એમને યોગ્ય પ્રકારની નોકરી આપવી એ પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે. સાથે સિનિયર સિટીઝન રાહદારીઓ હેરાન ન થાય એના માટે પણ પોલીસે મદદ કરવી એ પ્રકારની સૂચના છે. અને શક્ય હોય ત્યાં સુધી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોને પણ મદદરૂપ થવા, જરૂરિયાત વગર બહાર ન નીકળવું એ પ્રકારની સૂચના આપવા માટે ડીજીપી કાયદો અને વ્યવસ્થા દ્વારા દરેક જિલ્લાઓને અને રેન્જને આદેશ કરવામાં આવ્યા છે. આભાર હિરેન તમામ વિગતો માટે.